અમદાવાદના ફેક્ટરી માલિકો પાસેથી પૈસા પડાવતા યુવકને મોતને ઘાટ ઉતારનાર આરોપીઓ ઝડપાયા. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિષ્ણુ ઠાકોર નામના વ્યક્તિની જે મર્ડર કરવામાં આવેલું હતું તેમાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જમીલ ખાન ઉર્ફે જમશુદ, ફુરકાન ખાન તેમજ નવસાદ તે જે 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે. આજે અગાઉ જે આ મર્ડર થયેલું હતું એમાં જે મર્ડર જનાર હતો તે પોતે જીપીસીબીના અધિકારી તરીકે તેમજ પત્રકાર તરીકે આ લોકો જોડે જતો હતો અને જે ડાઈંગનું કામ કરતા હતા તેમજ તેમને જીપીસીબીમાં એક નોટિસ અપાવી છે અને તમારા કારખાના બંધ કરાવી દઈશ એવી ધમકી આપીને એ લોકો જોડેથી પૈસા પડાવતો હતો, જેના કારણે આ લોકોએ એ વ્યક્તિને પૈસા આપવા માટે સીટીએમ બોલાવેલો હતો અને ત્યાંથી આને રિક્ષામાં બેસાડીને બનાવવાળી જગ્યાએ લઈ આવ્યા હતા અને ત્યાં આગળ એને લાકડાના ધંધાથી માર મારેલો હતો અને જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું હતું. જે આરોપી છે એમાંથી જમશુદ અને ફુરકાન ખાન છે તે બંને જણાએ 1.5 મહિના પહેલાં એક પાર્ટનરશીપમાં ફેક્ટરી ચાલુ કરેલી હતી અને નવી ફેક્ટરી ચાલુ થયા બાદ જે મરણ જનાર છે એને ખબર પડતા તેણે લોકો જોડેથી 1 લાખ રૂપિયા માગેલા હતા અને નહીં આપો તો તમારી ફેક્ટરી હું બંધ કરાવી દઈશ જીપીસીમાં નોટિસ અપાઈને એ રીતની પૈસાની માગણી કરેલી હતી. અત્યાર સુધીમાં કુલ ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત બીજા 2 નામ અમારી સમક્ષ આવેલા છે, જેમાં એક રફીક અને એક સાહિલ એ 2 જણાના નામ ખુલ્લા છે, એટલે આમાં રાયોટિંગની પણ કલમો ઉમેરવામાં આવશે. અને આ જે બંને આરોપી છે એ બંને આરોપી જ્યારે આને સીટીએમ લેવા ગયેલા હતા ત્યારે પણ આ લોકો હતા અને જે મરણ જનાર છે અને માર માર્યો ત્યારે પણ આ લોકોએ લાકડાના ધંધા વડે અને માર મારેલો હતો. જ્યારે આ લોકો જે મરણ જનાર છે તેણે રૂપિયાની માગણી કરેલી હતી ત્યારે આ લોકો એને સીટીએમ બોલાવે છે અને સીટીએમ પાસે એ લોકો કહે છે કે અમે તને રૂપિયા આપી દઈશું. ત્યારબાદ સીટીએમ પાસેથી આ લોકો એને બળજબરી રિક્ષામાં બેસાડે છે અને એવું કહે છે કે તું ભાઈ અવારનવાર બધા લોકો જોડે પૈસા માગણી કરે છે, ધમકાવે છે, એટલે તને પોલીસ સ્ટેશન લઈ જવાનું છે. એમ કરીને રિક્ષા બેસાડીને જે ચાલી છે એ ચાલીમાં લઈ ગયા હતા અને ત્યાં આગળ આ લોકોએ ઓલરેડી જે ફુરકાન ખાન છે એને ફોન કરેલો કે અમે આને લઈને આવીએ છીએ ને આજે એને સબક શીખવાડવાનો છે, એ રીતે એને છેતરીને ત્યાં લઈ ગયેલા હતા. જે આજુબાજુના રેસિડેન્ટના ઘર છે ત્યાં આગળ જે બનાવ બન્યો એની બાજુમાં જ સીસીટીવી કેમેરા છે, એ સીસીટીવી કેમેરા આ લોકોએ ડિલીટ કરી દીધેલા છે. રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે અને એ લોકોએ કેવા કારણોસર ડિલીટ કર્યા છે, એમના ઘરના કે પરિવારના કોઈ લોકો ઇન્વોલ્વ છે કે નથી, ડિલીટ કરવાનું શું કારણ છે ચોક્કસ જાણીને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં એ બાબતની તપાસ ચાલુ છે કે એ લોકોનું ચોક્કસ શું કારણ હતું, એ લોકોનું પોતાનું કોઈ અંદર હિત સંકળાયેલું હતું કે કેમ, એ બાબતનું જો ધ્યાનમાં આવશે તે બાબતની બી કાર્યવાહી કરવામાં આવશે. જે આરોપી છે એ લોકોને જે આ મરણ જનાર વ્યક્તિ છે છેલ્લા ઘણા ટાઈમથી આ વિસ્તારમાં અવારનવાર આવી ફેક્ટરીઓને જોડે પૈસા પડાવતો હતો કે તમારી કરી દીધું. જે આરોપી છે એ લોકોને શરૂઆતમાં એવું હતું કે જીપીસીબીનો ઓફિસર છે, પછી એ લોકોને વાયા વાયા જાણવા મળ્યું હતું કે આ ખરેખર જીપીસીબીનો ઓફિસર નથી, પરંતુ આપણી માહિતી જીપીસીબીમાં પહોંચાડીને ત્યાંથી નોટિસો અપાઈને બંધ કરાવે છે. જે લોકો જાણતા હતા કે આ પોતે જીપીસીબીનો ઓફિસર નથી. જે પેનલ પીએમ કરાવ્યું છે એમાં એનું જે મોતનું કારણ છે હાલ એફએસએલના અહેવાલ પર પેન્ડિંગ રાખવામાં આવેલ છે. નમસ્તે ઓલ ઓફ યુ, આઈ એમ ડૉક્ટર માનસી રામાની, વર્કિંગ એઝ કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ એ શ્રી સાંઈ પેથોલોજી લેબોરેટરી. અમારા શ્રી સાંઈ પેથોલોજી લેબોરેટરીને 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને અમે 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. તો એ બદલ હું અમારા સ્ટાફ વતીથી અમારા ડૉક્ટર્સ મિત્રો, પેશન્ટ્સ અને ભુજની જનતાનો આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ તમારો સાથ સહકાર મળતો રહેશે અને અમે સર્વિસીસ આપતા રહેશું એવી આશા રાખું છું. નમસ્તે.